नमस्कार विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे गर्भाशयनो अभ्यास कर्यो, गर्भाशयना त्रणे स्तरोनो अभ्यास कर्यो अने आजे आपणे योनि मार्ग बाह्य जननांगो मादाना बराबर छे योनि पटल विषे अभ्यास करीशुं। तो जोईए योनि मार्ग जेने मादानुं मैथुन अंग कहेवामां आवे छे। હવે માદાનું મૈથુન અંગ છે કે જે યોનિ માર્ગ કયા ભાગેથી કેટલા સુધી યોનિ માર્ગ કહી શકીએ આપણે, તો ગર્ભાશયથી યોનિ છિદ્ર એટલે યોનિ દ્વાર વચ્ચેના માર્ગને યોનિ માર્ગ કહેવામાં આવે છે। એનો મતલબ કે આપણે લાસ્ટ ટાઈમ કે જે અગ્રીય દેખાવ દોરો તે આકૃતિ જોઈશું તો ગર્ભાશય છે, પછી ગ્રીવા છે, પછી ગ્રીવા નળી છે અને પછી યોનિ માર્ગ લખ્યું છે આપણે। તો એ જે માર્ગ છે ગર્ભાશયથી યોનિ છિદ્ર સુધીનો માર્ગ જેને કહીશું યોનિ માર્ગ। ઓકે, અગ્રીય દેખાવમાં જોશો તો ગર્ભાશય ચાલુ થશે અને છેલ્લે યોનિ માર્ગ પૂર્ણ થશે એટલે યોનિ છિદ્ર આવે, ત્યાં સુધીના માર્ગને શું કહીશું યોનિ માર્ગ। હવે જેમ ગર્ભાશય મૂત્રાશય અને મળાશયની વચ્ચે હતું, અગ્રભાગે મૂત્રાશય પશ્વભાગે મળાશય, એમ યોનિ માર્ગ પણ મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલું છે। આ ખાસ યાદ રાખવાનું છે કે યોનિ માર્ગ મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલું છે, એની આકૃતિ દોરવાની જરૂર નથી તમને સમજાવવાની, કારણ કે તમને ખ્યાલ છે ઓકે કે યોનિ માર્ગ ક્યાં આવેલો છે। ઓકે, હવે યોનિ માર્ગની પીએચ જે પણ આપણે આગળ વાત કરી ચૂક્યા છે એસિડિક છે અને કેટલી છે 3.5 થી 4.0, એટલે મીન્સ કે 4 સુધી, એનો મતલબ કે એસિડિક પીએચ છે યોનિ માર્ગની પીએચ। બીજી વાત કરીએ યોનિ માર્ગની દિવાલમાં કેરેટિન વિહીન કુટસ્ત્રુત લાદીસમ અધિચ્છદ કોષો આવેલા છે। આ ખાસ યાદ રાખવું છે નીટના પોર્શન માટે કે યોનિ માર્ગની દિવાલમાં કેરેટિન વિહીન કુટસ્ત્રુત લાદીસમ અધિચ્છદ કોષો આવેલા છે। આ કોષો ની અંદર ગ્લાયકોઝન જોવા મળે છે, આ ખાસ યાદ રાખવાનું છે। યોનિ માર્ગની દિવાલમાં કેરેટિન વિહીન કુટસ્ત્રુત લાદીસમ અધિચ્છદ કોષો આવેલા છે અને એ કોષોની અંદર ગ્લાયકોઝન જોવા મળે છે। શું જોવા મળે છે? ગ્લાયકોઝન। બીજી વાત, બીજું કે માદાની અંદર યોનિ માર્ગમાં લેક્ટોબેસિલસ જાતિના બેક્ટેરિયા જોવા મળે છે। ઓકે, ત્યાં યોનિ માર્ગમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જોવા મળે છે। હવે જે યોનિ માર્ગમાં જોવા મળે છે એ શું કરે કે જે યોનિ માર્ગની દિવાલમાં જે રહેલો છે ગ્લાયકોઝન કે જે કેરેટિન વિહીન સ્ત્રુત કુટસ્ત્રુત લાદીસમ અધિચ્છદ કોષોની અંદર જોવા મળે છે, એ બેક્ટેરિયા ગ્લાયકોઝનનું વિઘટન કરે છે અને લેક્ટિક એસિડમાં રૂપાંતર કરશે। ખાસ યાદ રાખવાનું છે કે યોનિ માર્ગની દિવાલમાં કેરેટિન વિહીન કુટસ્ત્રુત લાદીસમ અધિચ્છદ કોષો આવેલા છે, એ કોષોની અંદર ગ્લાયકોઝન છે। બીજું, યોનિ માર્ગની અંદર શું છે લેક્ટોબેસિલસ જાતિના બેક્ટેરિયા પણ સહવાસ કરે છે, તો એ બેક્ટેરિયા પેલો જે ગ્લાયકોઝન હતું એનું વિઘટન કરી દેશે। હવે વિઘટન કરે એટલે યોનિ માર્ગમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય, એનો મતલબ કે લેક્ટિક એસિડ એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે, એટલા માટે યોનિ માર્ગની પીએચ કેટલી છે 3.5 થી 4, એટલે મતલબ કે એસિડિક પીએચ છે યોનિ માર્ગની પીએચ કેવી છે એસિડિક। તો હવે ખબર પડી હશે તમને કે યોનિ માર્ગની પીએચ શા માટે એસિડિક છે, કારણ કે ગ્લાયકોઝનનું જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જાતિના બેક્ટેરિયા છે એ લેક્ટિક એસિડમાં કન્વર્ઝન કરે છે, જેને કારણે યોનિ માર્ગની પીએચ કેવી છે મિત્રો એસિડિક છે। ઓકે, હવે બીજી વાત કરીએ યોનિ માર્ગના કાર્યો શું, તો મિત્રો જ્યારે મેસ્ટ્રુએશન સાયકલ એટલે ઋતુસ્રાવ શરૂ થાય તો એ ઋતુસ્રાવના વહનમાં મદદ કરે, બીજું કે મૈથુન ક્રિયા દરમિયાન શુક્રકોષોના વહનમાં પણ મદદ કરે છે। ઓકે, તો શુક્રકોષોના વહનમાં મૈથુન ક્રિયા દરમિયાન અને ઋતુસ્રાવ દરમિયાન ઋતુસ્રાવ રક્તસ્રાવ બહાર વહન કરવામાં પણ મદદ કરે છે, એનો મતલબ વહનનો માર્ગ છે એવું કહી શકે। તો મિત્રો આ થયું યોનિ માર્ગની વાત,
ओके क्लियर छे કે શા માટે યોનિમાર્ગ એસિડિક છે એનું રીઝન મેં તમને બતાવ્યું છે. ઓકે હવે આપણે આગળનો પોર્શન જોઈએ તો માદા બાહ્ય જનન અંગો જેને કહેવાય બાહ્ય જનન ઇન્દ્રિયો. ઓકે હવે એની અંદર બાહ્ય જનન અંગો છે જેને વુલ્વા અથવા બીજા શબ્દોમાં પ્યુડેન્ડમ ઉચ્ચારાય છે. વુલ્વા પ્યુડેન્ડમ વુલ્વા પણ કહી શકો, બાહ્ય જનન અંગો પણ કહી શકો, બાહ્ય જનન ઇન્દ્રિયો પણ કહી શકો અને પ્યુડેન્ડમ પણ કહી શકો. જેની એક આકૃતિ દોરી છે મેં, તમે જોશો કે આ માદાના બાહ્ય જનન અંગો બતાવ્યા છે. એની અંદર ખાસ કરીને મોન્સ પીબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, ભગસસ્નિકા અને યોનિપટલ આ બધા જ ભાગો માદાના બાહ્ય જનન અંગોમાં આવે છે. તો અહીં મેં આકૃતિમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે જોશો અહીં મોન્સ પીબિસ બતાવ્યું છે મેં, મુખ્ય ભગોષ બતાવ્યો છે, ગૌણ ભગોષ બતાવ્યો છે, ભગસિસ્નિકા બતાવી છે, ઓકે, અને યોનિપટલની પણ આપણે ચર્ચા કરીએ છે. તો હવે આ દરેક ભાગો જે બતાવ્યા છે બરોબર એને આપણે વિગતવાર, આ દરેક ભાગો જે બતાવ્યા છે અહીં લખ્યા છે બરોબર એને આપણે વિગતવાર સમજીએ છીએ. હવે મિત્રો આપણે જે મેનલી પાંચ ભાગો ભણવાના હતા એમાં આપણે પહેલા પ્યુબિક વાળ એટલે મોન્સ પ્યુબિસની વાત કરીશું સૌ પ્રથમ, ત્યારબાદ મુખ્ય ભગોષ્ઠ, ત્યારબાદ ગૌણ ભગોષ્ઠ, ત્યારબાદ ભગસિસ્નિકા બરોબર અને યોનિપટલ. તો તમે જુઓ છો આ મોન્સ પ્યુબિસ છે, આ મુખ્ય ભગોષ્ઠ છે, ગૌણ ભગોષ્ઠ છે, ભગસિસ્નિકા, બાહ્ય જનન અંગો અને યોનિપટલ જે આપણે પછી સમજીએ છીએ. તો આ બધા ભાગો સમજીએ. સૌ પ્રથમ મોન્સ પીબિસ સમજીએ. તો લખીશું મોન્સ પીબિસ એટલે મેદપેશીનું ઓશિકો. હવે એમાં એવું કહે છે કે મેદપેશીનું બનેલું છે ત્વચા દ્વારા આવરિત છે. આ જે ભાગ જે છે તમે જુઓ છો મોન્સ પીબિસ બરોબર કે જે ત્વચા દ્વારા આવરિત છે અને મેદપેશીનું બનેલું છે. મેદપેશીનું બનેલું હોવાથી મોન્સ પીબિસને મેદપેશીનું ઓશિકો કહેવામાં આવે છે. અને શેના દ્વારા આવરિત છે? ત્વચા દ્વારા, જેના કારણે પોચું છે. લખ્યું છે ને તે પોચું અને ગાદી જેવો ભાગ છે. આ જે ભાગ છે જેને આપણે શું કહીએ છીએ, પોચો અને ગાદી જેવો ભાગ જેને કહીશું મોન્સ પીબિસ. તો મોન્સ પીબિસ ફરતી એક વાર કહીશું આપણે. અને તમે જોશો કે આ મોન્સ પીબિસની ઉપર પણ આંશિક વાળ આવેલા છે, તમે જોઈ શકો છો, જેને પ્યુબિક વાળ કહીશું. આ ભાગ જે છે બરોબર, જે પ્યુબિક વાળ કહીશું એ લખ્યો છે. ક્લિયર? એનો મતલબ કે મોન્સ પીબિસ પછી આવે અંદરનો ભાગ જેને મુખ્ય ભગોષ કહેવામાં આવે છે. તો મોન્સ પીબિસની નીચે સુધી લંબાયેલ પેશીની માંસલ ગળિયું તરીકે વર્તે જેને મુખ્ય ભગોષ કહીએ છીએ આપણે. ક્લિયર? યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે. તમે જુઓ છો આ મુખ્ય ભગોષ છે કે જે યોનિમાર્ગના આ યોનિમાર્ગ છે, યોનિમાર્ગનું છિદ્ર પણ લખ્યું છે મેં. તો મુખ્ય ભગોષ એને ઘેરે છે, એનો મતલબ કે મૂત્રમાર્ગને પણ ઘેરે છે. અહીં આખું મુખ્ય ભગોષ કહેવાય કે જે યોનિમાર્ગને ઘેરે છે. આ યોનિમાર્ગ છે જેની અંદર યોનિમાર્ગનું છિદ્ર હોય તો એ ભાગને ઘેરતી રચના જેને કહીશું મુખ્ય ભગોષ. અને નળની વૃષણ કોથળીને સમાન હોય છે. જે મુખ્ય ભગોષ છે એ માદામાં છે, જે કોના સમાન હોય છે? નળની અંદર જે વૃષણ કોથળી જોવા મળે છે એને સમાન છે. તમને ખબર છે વૃષણ કોથળીમાં શું હોય? સુરક્ષાયેલા હોય શુક્રપિંડ. ઓકે, બાહ્ય વિસ્તારની વાત કરીએ તો સ્નિગ્ધ અને પ્રસ્વેદ ગ્રંથિ ધરાવે છે. એનો મતલબ કે જે આ જે અંદરનો આ જે વિસ્તાર છે એનો જે આપણે બતાવ્યો છે ડોટેડ લાઇનથી બરોબર, એ વિસ્તારમાં પ્રસ્વેદ અને સ્નિગ્ધ ગ્રંથિઓ આવેલી હોય છે. શું આવેલું હોય છે? પ્રસ્વેદ અને સ્નિગ્ધ ગ્રંથિ આવેલી હોય છે મુખ્ય ભગોષની અંદર. તો આ ખાસ યાદ રાખવાનું છે. ફરતી એકવાર વાત કરીશું મુખ્ય ભગોષની. તો મોન્સ પીબિસ થી નીચે સુધી લંબાયેલો ભાગ જેને કહીશું મુખ્ય ભગોષ. બીજું યોનિમાર્ગ જે છે એને ઘેરીને આવેલી રચના એને પણ મુખ્ય ભગોષ કહીશું. યોનિમાર્ગ છે એને ઘેરીને આવેલી રચના છે. બાર ગૌણ ભગોષ છે, તમને ખબર છે પહેલા મુખ્ય ભગોષ આવે પછી ગૌણ ભગોષ આવે, એ ગૌણ ભગોષ એ બતાવેલો છે મેં. ઓકે, તો ઘેરીને આવેલી રચના છે યોનિમાર્ગ ને. બીજું કે આ જે મુખ્ય ભગોષ છે એ માદામાં છે. ઓકે, જ્યારે નરમાં મુખ્ય ભગોષ્ઠ ને સમાન હોય એવી રચનાને શું કહીશું? વૃષણ કોથળી. અને બીજું કે આ મુખ્ય ભગોષ છે
એની આ રચનામાં સ્નિગ્ધ ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ પણ આવેલી હોય છે. એની દિવાલમાં આ બાહ્ય રચનામાં આ જે ભાગ છે ત્યાં ડોટેડ લાઈન કરેલું છે, ત્યાં ભાગમાં શું આવેલું હોય, પ્રસ્વેદ અને સ્નિગ્ધ ગ્રંથિ પણ જોવા મળે છે. ઓકે, તો બે બાહ્ય જનનાંગોની વાત કરી. ત્રીજું બાહ્ય જનનાંગ છે ગૌણ ભગોષ્ઠ. તો લખીજો મુખ્ય ભગોષ્ઠની નીચે આવે છે, એનો મતલબ કે આ મુખ્ય ભગોષ્ઠ છે એની નીચે, આ મુખ્ય ભગોષ્ઠ છે તમને ખબર છે અંદરનો ભાગ, એની નીચે એટલે આ ભાગ, આમ બહાર કહેવાય પણ આકૃતિની રચનામાં આ અંદરનો ભાગ ગણવાનો, સોરી મીન્સ કે ઉપરનો ભાગ ગણવાનો, પછી એની નીચેનો ભાગ આવ્યો જે બંને બાજુ બતાવ્યો છે ગૌણ ભગોષ્ઠ. તો મુખ્ય ભગોષ્ઠની નીચે એટલે મુખ્ય ભગોષ્ઠ પહેલા હોય પછી એની નીચે, બરોબર, આ પહેલું ગણવાનું, એની નીચે હોય બંને બાજુ એ ગૌણ ભગોષ્ઠ હોય. ઓકે, એક જોડ છે, આ ખાસ યાદ રાખવાનું પાછું, એક જોડ હોય ગૌણ ભગોષ્ઠ, બરોબર, ક્લિયર. તો કોણે મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલો ગૌણ ભગોષ્ઠ છે જે મૂત્રભાગની મુખની ઉપર નાની ગળી જેવો પ્રવત બનાવે છે, ભગ શિશ્ન કહેવામાં આવે છે. હવે ધ્યાન રાખવાનું છે આ ગૌણ ભગોષ્ઠ જે છે એ તમે જોજો આ મૂત્ર માર્ગ છે, ધ્યાન રાખજો. હવે એક વસ્તુ ખાવા પડી ગઈ કે મુખ્ય ભગોષ્ઠની નીચે ગૌણ ભગોષ્ઠ છે. ઓકે, હવે જે ગૌણ ભગોષ્ઠ છે એ મૂત્ર માર્ગની ઉપર, આ મૂત્ર માર્ગ છે એની ઉપર આંગળી જેવી રચના બનાવે છે જેને શું બોલીશું, નાની ભગ શિશ્નિકા. શું બોલીશું, ભગ શિશ્નિકા. તો લખ્યું છે ગૌણ ભગોષ્ઠ મૂત્ર માર્ગની મુખની ઉપર નાની ગળી જેવો પ્રવળ બનાવે છે જેને શું બોલીશું આપણે, ભગ શિશ્નિકા. તો તમે જોશો અહીં ભગ શિશ્નિકા જે રચના છે એ કોણા ઉપર છે બેટા, કે ગૌણ ભગોષ્ઠની ઉપર અથવા મૂત્ર માર્ગની ઉપરની બાજુએ નાની પ્રવર્ધમય રચના બનાવે છે જેને શું બોલીશું આપણે, ભગ શિશ્નિકા. તો મૂત્ર માર્ગની મુખની ઉપર નાની ગળી જેવી પ્રવર્ધમય રચના બનાવે છે એને શું બોલીશું આપણે, ભગ શિશ્નિકા. ઓકે, તો આ ત્રણ ભાગો ભણ્યા. હવે આગળ ભગ શિશ્નિકા વિશે ડિટેલમાં ભણીએ. તો તમે જુઓ છો મુખ્ય ભગોષ્ઠ અને ગૌણ ભગોષ્ઠ બંને ભણ્યા આપણે, તો આ બંનેના જોડા સ્થાને, આ બંને જ્યાં જોડાય છે ઉપર, આખું અંદરનું મુખ્ય ભગોષ્ઠ છે ઉપર બહારની બાજુ, એટલે મીન્સ કે એની નીચે મુખ્ય ભગોષ્ઠની નીચે ગૌણ ભગોષ્ઠ છે, બરોબર. તો એ બંનેના જોડા સ્થાને ઉપર આંગળી જેવી રચના આવેલી છે, જુઓ લખ્યું છે પ્રવર્ધમય રચના, જેને શું બોલીશું આપણે, ભગ શિશ્નિકા. શું બોલીશું, ભગ શિશ્નિકા. ફરતી એક વાર, મુખ્ય ભગોષ્ઠ અને ગૌણ ભગોષ્ઠ, અંદર મુખ્ય ભગોષ્ઠ છે, બહાર, બહાર એટલે મુખ્ય ભગોષ્ઠની નીચે ગૌણ ભગોષ્ઠ છે, આ બંનેને જ્યાં જોડાણ થાય છે ત્યાં આંગળી જેવું પ્રવર્ધમય રચના આવેલી છે જેને શું બોલીશું, ભગ શિશ્નિકા. અને એ ભગ શિશ્નિકા ઉસ્થાન પેશી ધરાવે છે, જે આગળ ભણ્યા આપણે ઉસ્થાન પેશી, ઉસ્થાન પેશીની રચના ભણ્યા ને. ઓકે, તો આ જમનરમાં એમ અહીં પણ ઉસ્થાન પેશીની રચના અથવા ઉસ્થાન પેશી ધરાવે છે ભગ શિશ્નિકા. બીજું કે નરના શિશ્નને સમાન ગણાય છે આ ભગ શિશ્નિકા, ફક્ત શું નથી, શિશ્નની જેમ પ્રજનન નલિકા જ નથી, નો અભાવ છે, બાકી એ શું થાય છે, નરના શિશ્નને સમકક્ષ જ ગણાય પણ પ્રજનન નલિકા ન હોવાના કારણે, બરોબર. આમ ભગ શિશ્નિકા છે એટલી જ ઉત્તેજિત થાય છે જેટલી નરનું શિશ્ન ઉત્તેજિત થાય, કારણ કે આની અંદર પણ નરના શિશ્નની જેમ ઉસ્થાન પેશી આવેલી છે ભગ શિશ્નિકામાં, બરોબર. ફક્ત ને ફક્ત એમાં શું નથી, તો પ્રજનન નલિકાનો અભાવ હોવાના કારણે શિશ્ન જેવી જ છે, બરોબર, પણ પ્રજનન નલિકા જ નથી, ક્લિયર. તો આ ભગ શિશ્નિકાની વાત કરીએ આપણે મિત્રો. ઓકે, તો આ ભગ શિશ્નિકા તમે જોઈએ છે આ એ રચના છે, આંગળી જેવો પ્રવર્ધમય રચના જેને ભગ શિશ્નિકા કહે છે. ફરતી એક વાર, જે ઉસ્થાન પેશી ધરાવે છે જે નરના શિશ્નમાં હોય છે એવી જ, એટલા માટે નરના શિશ્નને સમકક્ષ ગણાય છે, જાતે ઉત્તેજના વધે ત્યારે આ ભગ શિશ્નિકા ઉત્તેજિત થાય છે, કારણ કે એની અંદર ઉસ્થાન પેશી આવેલી છે માદામાં, અને ખાસ કે પ્રજનન નલિકાનો અભાવ છે આ ભાગમાં, તો આ પ્રજનન નલિકા અહીં નથી, બાકી નરના શિશ્નની સમકક્ષ ગણાય છે. કેમ, કારણ કે એની અંદર ઉસ્થાન પેશી નરના શિશ્નની જેમ આવેલી છે. તો મિત્રો આ બધા ભાગો જોયા, હવે થોડા ભાગો બીજા પણ સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. તમે જોશો કે એ ભગ શિશ્નિકાની ઉપર એક રચના આવેલી છે, એ જે બતાવ્યું છે ફેનમ કહેવાય, આ ખાસ યાદ રાખવાનું છે, ભગ શિશ્નિકાની ઉપર રચના આવેલી છે જેને કહીશું ફેનમ, બરોબર. મૂત્રમાર્ગ
પછી યોનિમાર્ગ નું છિદ્ર બતાવ્યું છે, યોનિમાર્ગ છે ત્યાં છિદ્ર આવેલું છે, યોનિમાર્ગ નું છિદ્ર, એની એક્ઝેક્ટ નીચે ફોર્ચેટ આવેલું છે, ફોર્ચેટ નામની રચના આવેલી છે। તમે જુઓ છો યોનિમાર્ગ ની બંને પાસો બાજુએ, અહીં તમે જુઓ છો બંને પાસો બાજુએ બર્થોલિન નલિકા નું છિદ્ર, એ પણ આપણે ડિટેલમાં ભણીએ છીએ। આમ તો હું તમને કહી શકું કે બર્થોલિન નલિકા નું છિદ્ર જે છે એ બંને બાજુએ હોય, અને એ જનરમાં કાઉપર્સ ની ગ્રંથિ જે છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ એના જેવું જ કામ કરે છે, ક્લિયર? એને આપણે ડિટેલમાં ભણીએ છીએ બર્થોલિન નલિકા નું છિદ્ર જે યોનિમાર્ગના બંને પાસો બાજુ આવેલું છે। બીજું આ મળમાર્ગ છે, એ તો મળદ્વાર છે તમને ખબર છે, અને એની ઉપર રચના આવેલી છે પેરિનિયમ। કઈ રચના આવેલી છે? પેરિનિયમ। તો હવે મિત્રો બે ભાગો હજી ભણીએ આપણે, પછી આપણે લેક્ચર પૂર્ણ કરીએ। હવે યોનિમાર્ગ નું છિદ્ર છે ત્યાં યોનિપટલ આવેલું છે, એ યોનિપટલ વિશે ડિટેલમાં થોડું ભણીએ, અને પછી બર્થોલિન નલિકાનું છિદ્ર વિશે તમને અભ્યાસ કરાવો। હવે મિત્રો બાહ્ય જનનાંગોમાં છેલ્લો ભાગ ભણીએ યોનિપટલ, જ્યાં યોનિમાર્ગ નું મુખ છે, છિદ્ર છે ત્યાં આવેલું હોય, બરોબર, જેને આવરિત હોય। તો લખ્યું છે યોનિમાર્ગ નું મુખ એક પટલ દ્વારા આંશિક આવરિત હોય, મતલબ કે આ યોનિમાર્ગ નું જે છિદ્ર છે ને એ પટલ દ્વારા આવરિત હોય, બરોબર, જે લખ્યું છે, બરોબર। તો એ પટલ દ્વારા જે આવરિત હોય એને શું બોલીશું? યોનિપટલ। શું બોલીશું? યોનિપટલ। હવે જ્યારે ઘણીવાર જ્યારે પ્રથમ મૈથુન ક્રિયા થાય, પહેલી વાર જ્યારે સમાગમ અર્થે જોડાય નરણ માતા, ત્યારે એ જો યોનિમાર્ગના જે છિદ્ર ઉપર અથવા યોનિમાર્ગ જે છે ત્યાં જે આવરિત પટલ છે એ તૂટી શકે છે, બરોબર છે। જે યોનિપટલ કહેવાય છે એ ઘણીવાર પ્રથમ મૈથુન ક્રિયા સમાગમ કહેવાય છે જે દરમિયાન તૂટી શકે છે યોનિપટલ। બીજી ઘણા કિસ્સાઓમાં, કેટલાક કિસ્સાઓમાં એવું પણ હોય છે કે અચાનક પડવાથી, કોઈ માતા અચાનક પડી જાય તો પણ યોનિપટલ તૂટી શકે છે। પહેલી વાત જોઈ કે પ્રથમ મૈથુન ક્રિયા દરમિયાન યોનિપટલ તૂટી શકે, કે જે યોનિમાર્ગના મુખને આવરિત છે, જેને આપણે યોનિપટલ કહીએ છીએ, જે પ્રથમ મૈથુન ક્રિયા દરમિયાન એટલે સમાગમ દરમિયાન પણ તૂટી શકે છે। ઘણા કિસ્સાઓમાં એવું પણ બને કે કોઈ સ્ત્રી અચાનક પડી જાય તો પણ યોનિપટલ તૂટી શકે છે, આંચકો લાગવાથી અચાનક કોઈ તો પણ યોનિપટલ તૂટી શકે છે, અને બીજું કે યોનિ ટેમ્પોન, કે જ્યારે માસિક ચક્ર શરૂ હોય, લખેલું છે ઋતુચક્ર દરમિયાન યોનિમાર્ગના ઋતુ પ્રવાહ શોષવા માટેનું ડાક્ટરી સાધને દાખલ કરતી વખતે, એનો મતલબ કે જ્યારે માસિક ચક્ર શરૂ હોય, બરોબર, એ દરમિયાન ઋતુસ્ત્રાવ શોષવા માટે કોઈ ડાક્ટરી સાધન દાખલ કરવામાં આવે, એ કારણે પણ એવા કિસ્સામાં પણ યોનિ, એવો કિસ્સા શું, યોનિ ટેમ્પોન, અને જેના કારણે યોનિપટલ તૂટી શકે છે। તો ફરતી એકવાર, યોનિપટલ ક્યારે તૂટી શકે? પ્રથમ મૈથુન ક્રિયા દરમિયાન। બીજું કેટલાક કિસ્સાઓ કે અચાનક પડી જાય કોઈ સ્ત્રી તો પણ યોનિપટલ તૂટી શકે છે, આંચકો લાગવાથી પણ યોનિપટલ તૂટી શકે। યોનિ ટેમ્પોન એટલે શું? કે જ્યારે ઋતુસ્ત્રાવ શરૂ હોય ત્યારે એને શોષવા માટે ડાક્ટરી જે સાધન દાખલ કરવામાં આવે, એ સાધન દાખલ કરતી વખતે પણ યોનિપટલ તૂટી શકે છે। એ સાધન દાખલ કરવાની જે રીત છે, ક્રિયા છે, એને યોનિ ટેમ્પોન કહેવામાં આવે છે। ઓકે, તો આવા કિસ્સાઓમાં પણ યોનિપટલ તૂટી શકે। કેટલીક રમતો, દાખલા તરીકે ઘોડી સવારી છે, સાયકલ સવારી છે, સાયકલિંગ કરવું, એમાં પણ યોનિપટલ તૂટી શકવાની સંભાવના રહે છે। બીજું, યોનિપટલની હાજરી અથવા ગેરહાજરી કૌમાર્ય અથવા તો જાતીય અનુભવનું વાસ્તવિક અચૂક માનવામાં આવતું નથી, એનો મતલબ કે યોનિપટલ હાજર છે અથવા ગેરહાજર છે એના પરથી એ નક્કી ના કરવામાં આવે કે સ્ત્રી કુંવારી છે અથવા તો સમાગમ અર્થે એકવાર જોડાઈ ચૂકી છે, એવું આપણે કહી શકીએ નહીં। એનો મતલબ કે યોનિપટલની હાજરી એ ગેરહાજરી એ કૌમાર્ય અથવા જાતીય અનુભવનું વાસ્તવિક સૂચક માનવામાં આવતું નથી, એનો મતલબ કે સ્ત્રી, જો યોનિપટલ ગેરહાજર હોય એનો મતલબ કે એવું માનવામાં નથી આવતું કે એ સ્ત્રી સમાગમ અર્થે અથવા જાતીય અનુભવ કરી ચૂકી છે, જો યોનિપટલ ગેરહાજર છે એવું સૂચક નથી, એનો મતલબ કે યોનિપટલ કોઈ ભી રીતે તૂટી શકે છે, જે આપણે અનેક કિસ્સાઓ જોયા, બરોબર, એવું નથી કે જાતીય અનુભવથી જ અથવા સમાગમ અર્થે જોડાવાથી જ યોનિપટલ તૂટે છે। ઘણા કિસ્સાઓમાં અલગ અલગ રીતે યોનિપટલ તૂટી શકે છે, બરોબર, એટલે એ ખાસ યાદ રાખવાનું છે કે યોનિપટલની હાજરી અથવા ગેરહાજરી
કૌમારી અથવા જાતિ અનુભવનું વાસ્તવિક સૂચક માનવામાં આવતું નથી. બરોબર, આ થઈ યોની પટલની વાત. હવે મિત્રો આકૃતિમાં એક છેલ્લી વાત કરીશું, બર્થોલિન નલિકાનું છિદ્ર. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્તન ગ્રંથિઓ, જે માદા સહાયક ગ્રંથિ છે, પ્રજનન ગ્રંથિ, એની વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. હવે બર્થોલિન નલિકાનું છિદ્ર જે યોનિ માર્ગની બંને પાસો બાજુ આવેલું છે, મેં તમને આગળ પણ કીધું હતું, અને એ એક જોડ છે જે નરની અંદર કાઉપર્સની ગ્રંથિ, કાઉપર્સ એટલે તમને ખબર છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, એના જેવું જ કામ કરે છે. એટલે મૈથુન ક્રિયા જ્યારે ચાલુ હોય ત્યારે મૈથુન ક્રિયાના ઉત્તેજના દરમિયાન આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. કઈ ગ્રંથિ? બર્થોલિન ગ્રંથિ. માદામાં યોનિ માર્ગની પાસો બાજુ હોય, બંને બાજુ એક એક, અને મૈથુન ક્રિયા દરમિયાન આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરે છે, જેમ નરમાં આપણે જોયું બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. બરોબર, એવી જ ગ્રંથિ છે બર્થોલિન નલિકાનું છિદ્ર, જે શું કરશે, મૈથુન ક્રિયા દરમિયાન જ્યારે ઉત્તેજના આવે છે માદામાં, ત્યારે આ બંને બાજુથી, બંને છિદ્રોમાંથી આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. તો આ એક બર્થોલિન નલિકાનું છિદ્ર યાદ રાખવાનું છે મિત્રો. તો એ સુધી તમે સારી રીતે નોટબુકમાં લખશો અને સારી રીતે તૈયાર કરજો. બરોબર.